नमस्ते मित्रों, एजु सफर तरफ थी हूँ खुमाण अपर्णाबेन आपनों स्वागत करूँ छू। आगळना वीडियो में तमने एक प्रश्न पूछवामां आव्यो हतो के मारे 2:30 वागे शाळाए जवानुं छे। आ वाक्य में क्या प्रकारना विशेषणनो उपयोग करवामां आव्यो छे? मित्रों, कॉमेंट बॉक्स में तमे अचूकपणे आनो जवाब आप्यो हशे, पण अत्यारे तेनो जवाब आपूं छूं। आ वाक्यनी अंदर संख्यानो भाग दर्शावता विशेषणनो उपयोग करवामां आव्यो छे। अढी ए जे शब्द छे ए संख्यानो भाग दर्शावे छे, माटे संख्यानो भाग दर्शावता विशेषणनो उपयोग थयेलो छे। तो आ एकमना ज अनुसंधाने आपणे विशेषणना अन्य प्रकारोनी चर्चा आगळ वधारी। ते अंतर्गत हाल सुधी आपणे संख्यावाचक विशेषण तेना प्रथम पेटा प्रकार तरीके निश्चित संख्यावाचक विशेषण अने तेना 5 पेटा प्रकारों पूर्ण संख्यादर्शक विशेषण, क्रमवाचक विशेषण, संख्यानो समूह दर्शावता विशेषण, संख्यानो भाग दर्शावता विशेषण अने संख्या केटला गणी छे ते दर्शावता विशेषण अहींया सुधीनी चर्चा आपणे करेली छे। आजना वीडियोमां आपणे संख्यावाचक विशेषणना पेटा प्रकार तरीके अनिश्चित संख्यावाचक विशेषण आनी चर्चा करवाना छीए। तदुपरांत परिमाणवाचक विशेषण आमनी चर्चा पण आपणे आजना वीडियोमां करवाना छीए। परिमाणवाचक विशेषणना कोई पेटा प्रकार नथी। तमे अहीं जोई शको छो के गुणवाचक विशेषणना 3 पेटा प्रकार छे, संख्यावाचक विशेषणना आपणे जे चर्चा करी ए प्रमाणेना पेटा प्रकार, अने आगळ जोशुं सार्वनामिक विशेषणना पण पेटा प्रकार छे, परंतु परिमाणवाचक विशेषणना कोई ज पेटा प्रकार नथी। तो आजना वीडियो में आपणे पहला चर्चा करीशुं अनिश्चितवाचक विशेषण एटले शुं। अनिश्चित एटले जे नक्की नथी तेवुं, व्याख्या शुं कहे छे, जे विशेषण कोई चोक्कस संख्याने न बतावता होय પણ એ વિશેષ્યના ઓછા વત્તા કે અનિશ્ચિત જથ્થા કે સંખ્યાને દર્શાવે તેને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે। જે વિશેષણ કોઈ ચોક્કસ સંખ્યાને ન બતાવતા હોય પણ એ વિશેષ્યના ઓછા વત્તા કે અનિશ્ચિત જથ્થા અથવા તો સંખ્યાને બતાવે તેને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે। અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કેવા હોઈ શકે? જેવા કે થોડું, ઘણું, પુષ્કળ, સર્વ, ઓછું, જરા, બાકીનું, અલ્પ, કંઈક, અમુક વગેરે જે શબ્દો છે
તે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે। આપણે ઉદાહરણમાં તેનો સમાવેશ કરીએ એટલે ખ્યાલ આવશે કે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ એટલે શું અને કેવા પ્રકારના વિશેષણ છે તે અનિશ્ચિત સંખ્યાવાચક હોઈ શકે। ટોપલામાં ઘણી કેરી છે, અહીંયા ઘણી છે એ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે। કેવી રીતે? હવે આ ઉદાહરણને સાથે આપણે વ્યાખ્યા સમજીએ। વ્યાખ્યા શું કહે છે કે જે વિશેષણ કોઈ ચોક્કસ સંખ્યાને ન બતાવતા હોય પણ એ વિશેષ્યના ઓછા વત્તા કે અનિશ્ચિત જથ્થા કે સંખ્યાને દર્શાવે। અહીંયા ઉદાહરણમાં શું કહે છે કે ટોપલામાં ઘણી કેરી છે, ટોપલામાં કેરી છે પણ કેટલી કેરી છે એ ચોક્કસ સંખ્યા નથી બતાવી, એનો જથ્થો બતાવ્યો છે અથવા તો અનિશ્ચિત સંખ્યા બતાવેલી છે। તો એવું જે વિશેષણ છે તેને શું કીધું છે કે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે। હજુ તેના ઉદાહરણો જોઈએ એટલે વ્યાખ્યા સ્પષ્ટ થશે। કેટલાક લોકો બેઠા છે, અહીંયા કેટલાક, કેટલા લોકો બેઠા છે એ ચોક્કસ નથી, અનિશ્ચિત છે। કેટલાક લોકો સંખ્યા છે પણ અનિશ્ચિત સંખ્યા છે, કોઈ ચોક્કસ ખબર પડતી નથી। વર્ગમાં અમુક બાળકો હોશિયાર છે, અહીંયા હવે ખ્યાલ આવી ગયો હશે કે અમુક શબ્દ છે તે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે। ગણિતમાં ઘણા સારા માર્ક્સ આવ્યા છે, અહીંયા ઘણા માર્ક્સનો જથ્થો બતાવવામાં આવે છે, અનિશ્ચિત સંખ્યા બતાવવામાં આવે છે। પણ અહીંયા આ વાક્યની અંદર બીજા વિશેષણનો પણ ઉપયોગ થયો છે જે છે સારા। આપણે ગુણવાચક વિશેષણ જોઈ લીધું છે તો તેની અંદર સારા એક પ્રકારનો ગુણ બતાવે છે, ખૂબ સરસ માર્ક્સ આવેલા છે એ અનુસંધાને। તો અહીંયા ઘણા શબ્દ છે એ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે, સાથે સાથે સારા જે છે એ ગુણવાચક વિશેષણનો પણ ઉપયોગ થયેલો છે। 10 બાળકો વર્ગમાં બેઠા છે, બાકીના રમે છે, અહીંયા બાકીના જે શબ્દ છે એ તમને ખ્યાલ આવી ગયો છે કે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે। પણ એની સાથે સાથે પ્રથમ જે વાક્ય છે કે 10 એ ચોક્કસ નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે, નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અંતર્ગત પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ છે કે 10 બાળકો વર્ગમાં બેઠા છે, બાકીના રમે છે, બીજા કેટલા રમે છે એ ખ્યાલ નથી, અનિશ્ચિત સંખ્યા છે। માટે બાકીના જે શબ્દ છે તે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે, જ્યારે 10 છે તે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અંતર્ગત પૂર્ણ સંખ્યાદર્શક વિશેષણ બતાવે છે। મિત્રો, અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણના આપણે આ જે ઉદાહરણો જોયા, વ્યાખ્યા જોઈ, એના ઉપરથી એવું લાગે છે કે આ જે વિશેષણ છે તે પરિમાણવાચક વિશેષણ લાગે છે। પરિમાણવાચક વિશેષણ એટલે શું તેની ચર્ચા હવે આપણે આગળ કરવાના જ છીએ, પણ અહીંયા તમને એ કહેવા માગું છું કે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને પરિમાણવાચક વિશેષણ વચ્ચે બહુ આછેરો તફાવત છે, તેની ચર્ચા આપણે જ્યારે આગળ હવે પરિમાણવાચક વિશેષણ સમજશું ત્યારે તમને ખ્યાલ આવશે, એટલે મૂંઝવણ અનુભવવાની જરૂર નથી। પરિમાણવાચક વિશેષણ એટલે શું? બંનેના વિશેષણ છે એ સરખા લાગે છે, પણ જે તફાવત છે તે આપણે પરિમાણવાચક વિશેષણ સમજ્યા પછી જોઈશું। તો એ પરિમાણવાચક વિશેષણ એટલે શું એ સમજતા પહેલાં
परिमाण शब्दनो अर्थ आपणे समझिए। परिमाण तो परिमाण एटले शुं? परिमाण एटले जत्थो के मा। आ शब्द याद राखजो, परिमाण एटले जत्थो के माप। कोई पण वस्तु छे एनो जत्थो बतावामां आवे के एनो माप बतावामां आवतो होय एने परिमाण कहेवामां आवे छे। जो परिणाम नथी परिमाण शब्द छे, एटले परिमाण शब्द उपर तमे ध्यान आपजो। हवे व्याख्या समझिए। जे विशेषण विशेष्यनुं परिमाण एटले के जत्थो अथवा माप बतावे छे, તેને પરિમાણવાચક વિશેષણ કહે છે। જે વિશેષણ વિશેષ્યનું પરિમાણ એટલે કે જથ્થો અથવા તો માપ બતાવે છે તેને પરિમાણવાચક વિશેષણ કહે છે। પરિમાણવાચક વિશેષણ કેવા હોઈ શકે? જે આપણે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ જોયા એ જ પ્રમાણે છે, જેવા કે અડધી પળ વિશાળ વિપુલ અલ્પ અતિ ઘણું ખૂબ ભરપૂર અસીમ અસંખ્ય થોડું પુષ્કળ અઢળક વગેરે પરિમાણવાચક વિશેષણ છે। હવે એના ઉદાહરણો જોઈએ એટલે ખ્યાલ આવશે। આ ઘડામાં ઘણું પાણી છે। અહીંયા ઘણું એ એક જથ્થો બતાવ્યો છે। જો વ્યાખ્યા સમજીએ એટલે ખ્યાલ આવશે ઉદાહરણની સાથે, કે જે વિશેષણ વિશેષ્યનું પરિમાણ એટલે કે જથ્થો અથવા માપ બતાવે છે તેને પરિમાણવાચક વિશેષણ કહેવાય છે। તો અહીંયા જે ઘણું શબ્દ છે એ પાણીનો જથ્થો બતાવે છે, એનું માપ બતાવે છે કે ઘડામાં ઘણું બધું પાણી છે, તો એ ઘણું છે એ પરિમાણવાચક વિશેષણ થાય છે। હવે બીજું ઉદાહરણ જુઓ। બસ સ્ટેન્ડ પહોંચવામાં થોડું મોડું થઈ ગયું, અહીંયા થોડું સમયનું માપ બતાવે છે, થોડું મોડું થઈ ગયું, કોઈ ચોક્કસ સમય કીધો નથી, માટે તે પરિમાણ વાચક વિશેષણ છે। આ બોટલ અર્ધી ભરેલી છે, અર્ધી ભરેલી છે, અહીંયા અર્ધું એનું માપ આપેલું છે। શાળામાં વિશાળ વટવૃક્ષ છે,
मित्रों हवे ख्याल आवी गयो हशे के अहीं विशाल छे ते परिमाणवाचक विशेषण छे। राजभंडार मां अढळक धन छे, अहीं अढळक केटलू छे ई चोक्कस खबर नथी, परिमाण एनु माप आपेलू छे तो अढळक छे ते परिमाणवाचक विशेषण छे। मित्रों आ वात थई परिमाणवाचक विशेषणनी। हवे आपणे आगळ वात करी हती के अनिश्चित संख्यावाचक विशेषण अने परिमाणवाचक विशेषण बंने सरखा लागे छे, परंतु बंने वच्चेनो तफावत शुं छे ते माटे अहींया आपणे उदाहरणो जोईए एटले ख्याल आवशे। आपणे अनिश्चित संख्यावाचकमां पहेलुं उदाहरण शुं जोयुं हतुं के टोपलामां घणी केरी छे। અહીંયા ઘણી છે ઈ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ હતું, અને પરિમાણવાચકનું ઉદાહરણ પહેલું હતું કે આ ઘડામાં ઘણું પાણી છે। અહીંયા પાણી માટે ઘણું શબ્દ વાપરેલો છે, કેરી માટે ઘણી। હવે ટોપલામાં કેરી છે ઈ ઘણી બધી છે, એની સંખ્યા નિશ્ચિત નથી, માટે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે। જ્યારે અહીંયા બીજું ઉદાહરણ છે એ ઘડામાં ઘણું પાણી, પાણી છે એ ઘણું છે, એનું માપ આપેલું છે અને પરિમાણ આપેલું છે, એટલા માટે ઘણું શબ્દ છે એ બીજા ઉદાહરણની અંદર પરિમાણવાચક વિશેષણનું સ્થાન લે છે, જ્યારે પહેલા ઉદાહરણમાં એ સંખ્યા બતાવે છે, ચોક્કસ સંખ્યા નથી અનિશ્ચિત સંખ્યા છે, એટલા માટે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ બને છે। મિત્રો આવું જ્યારે હોય ત્યારે એ વિશેષણ છે એ ક્યાં અર્થમાં વપરાયું છે તે આપણે જોવું પડે છે। અહીંયા ઘણી શબ્દ અને ઘણું શબ્દ પ્રથમ વાક્યમાં અનિશ્ચિત સંખ્યાવાચક બતાવે છે, જ્યારે બીજામાં પરિમાણવાચક બતાવે છે, માટે આ વસ્તુ આપણા ઉપર આધાર રાખે છે કે એ જે વિશેષણ છે એ ક્યાં અર્થમાં વપરાયેલું છે એ પહેલાં આપણે સમજવું જરૂરી બને છે। મિત્રો અહીંયા સુધી આપણે વાત કરી અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને પરિમાણવાચક વિશેષણની। તો આજના વિડીયોમાં તમારા માટેનો એક પ્રશ્ન છે, પરિમાણ એટલે શું? મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપજો, હું ચોક્કસ આવતા વિડીયોની અંદર તેનો જવાબ આપીશ। મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઇક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો, તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।